जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, विद्यार्थियों, आपणे हिंदीनो जे 14मो पाठ भणता था, एटले के मेरी माँ, एना विषे जे अभ्यास करता था, ए पाठ आपणो थोड़ोक अधूरो छे। हवे लाइव क्लास जूम में हमणा तमे जे वर्चुअल क्लास छे ई तमे वर्चुअल क्लास भरो छो, એટલા માટે આપણે હિન્દીના ક્લાસ છે એ ઓછા આવે છે। તો એના માટે આજે આપણે આ એક નાનકડા વિડિયો દ્વારા આ પાઠનો અભ્યાસ કરીશું અને એના દ્વારા આ પાઠ આપણે ભણીશું। જેટલો અધૂરો છે એ આપણે સમજીશું। અહીંયા સુધી આ આખો પેજ જોઈ ગયા હતા આપણે, પણ થોડુંક તમને રિવિઝન કરાવડાવી દઉં તો કે યાદ આવી જાય। આપણે ઘણા દિવસથી આ પાઠ અધૂરો છોડ્યો છે, તો કે મેરી માં એટલે એક છોકરો હતો, એને ઓલી કોંગ્રેસની જે પાર્ટી ક્રાંતિકારી એટલે કે દેશને માટે જે હતી, એનામાં એને જવું હતું કાર્ય કરવાને, દેશને સેવા કરવાને માટે। પણ એના ઘરમાં એના મમ્મી એ આસાનીથી એને રજા આપવાને માટે તૈયાર હતા, પણ એના પપ્પા અને એના દાદી એને રજા આપવાને માટે તૈયાર હતા નહીં। પણ એના મમ્મી એને બહુ જ સપોર્ટ કરતા હતા। એના મમ્મી હતા એ જ્યારે પોતે લગ્ન કરીને આવ્યા હતા ત્યારે એકદમ અભણ હતા, ગામડામાંથી આવેલા હતા, પણ એ છતાં પણ એને કાંઈક કરવાની, શીખવાની ધગસ હતી। તો એ સાસરે આવ્યા પછી પણ, બાળકના જન્મ થઈ ગયા પછી પણ બધું કામ એ સરળતાથી આસાનીથી શીખી ગયા, અને એના પછી અભ્યાસ કરવા પણ લાગ્યા। અભ્યાસ કરવામાં એટલે સામાન્ય ખાલી ગુજરાતી ભાષા નહીં, પણ ગુજરાતી ભાષા શીખ્યા, હિન્દી ભાષા શીખ્યા, અને એના પછીના સ્ટેપ ઉપર જાય તો દેવનાગરી લિપિ એ પણ શીખ્યા હતા। એટલે બાળકનો ઉછેર પણ એને પછી એ રીતના કર્યો હતો, બાળકને એકદમ સંસ્કારી બનાવ્યો હતો, એકદમ વીર પુરુષ જેવો એનો ઉછેર કર્યો હતો। તો બાળકમાં આ બધા ગુણો ખીલી ઉઠ્યા હતા। હવે એને દેશની સેવા કરવાને માટે આ ક્ષેત્રે જવું હતું, પણ એના દાદી અને પપ્પા માનતા નહોતા। તો એના મમ્મી છે એ એના દાદી અને પપ્પાને સમજાવી, એના વિરોધ જઈને પણ ક્યારેક એવું થયું હશે તો પણ એ પોતાના દીકરાને એ દેશની સેવા કાજે કે એના માટે એને સપોર્ટ કર્યો હતો। અને એ એના દીકરાને એની માની એ વસ્તુની બહુ જ કિંમત હતી કે એને પોતાની માએ એના દીકરા માટે કરી, અને શું શું સંઘર્ષો કર્યા હતા, કેવા કેવા પ્રયત્નો કર્યા હતા એ બધું એને જોયું હતું, પોતાની નજરે ખુદ જોયું હતું। એના પપ્પા અને એના દાદી પહેલાંના સમયમાં તો નાની ઉંમરમાં છોકરાના લગ્ન કરી દેવામાં આવતા હતા, તો એના પપ્પા અને દાદી તો એના લગ્ન કરી દેવા સુધીમાં તૈયાર હતા, પણ એ છતાં પણ એની મમ્મી કે ના, એકવાર એનો અભ્યાસ એટલે કે એક શિક્ષણ પૂરું થશે એના પછી જ એ કાર્ય આપણે કરીશું, ત્યાં સુધી નહીં। અને ગમે જ્યાં એને જવાનું કે આ તે કે થતું હતું, તો એના મમ્મી છે એ એના દીકરાને પૂરેપૂરો સપોર્ટ આપતા હતા। ત્યાં સુધી આપણે જોયું હતું, હવે આપણે એના પછીના પેજમાં જ્યાંથી આપણું અધૂરું છે ત્યાંથી આપણે જોઈએ, તો જૈસે મેજીની કો ઉનકી માતાને કી થી, એટલે કે મેજીની ને માતાએ જેવો તૈયાર કર્યું હતું એવી જ રીતના આ માતાએ પણ પોતાના બાળકને એમ જ તૈયાર કર્યો હતો। માતાજી કા સબસે બડા આદેશ મેરે લીએ યહી થા કે કિસી કી પ્રાણહાનિ ન હો, કે એની મમ્મીએ ઘરેથી નીકળતા પહેલાં એને એક જ શીખવાડ્યું હતું, પ્રાણહાનિ ન હો એટલે કે કોઈનો જ જીવ જોખમમાં મુકાય એવું કાર્ય નહીં કરવાનું, અને બીજું કે ગમે એટલો તમારો શત્રુ હોય, ગમે એવો તમારો વિરોધી હોય, પણ એનો પ્રાણ લેવાનું કામ ક્યારે પણ કરવાનું નહીં। ઉનકા કહેના થા કે અપને શત્રુ કો ભી કભી પ્રાણદંડ ન દેના, એટલે એનું કહેવાનું હતું કે તમારો શત્રુ એટલે કે તમારો દુશ્મન હોય ને એને પણ ક્યારે પ્રાણદંડ એટલે કે એની હત્યા
એ હત્યાનો દંડ એને પણ ક્યારે આપવાનો નહીં. એટલે એની મમ્મી છે એ બહુ જ એના મમાનતી થઈ કે ક્યારે કોઈનું એ કે પ્રાણ લેવાનો અને દેવાનો હક એક ઈશ્વરના પરમાત્માના જ હાથમાં છે, એના સિવાય કોઈ જ મનુષ્ય છે એ ક્યારે કોઈ વ્યક્તિને પ્રાણદંડ એટલે કે હત્યાની સજા આપી જ ન શકે. ઉનકે ઇસ આદેશ કી પૂર્તિ કરને કે લીએ મુજે મજબૂરન દો એક બાર અપની પ્રતિજ્ઞા ભંગ કરની પડી હતી. કે એની એની માએ એને આ માટે આટલું કર્યું હતું એટલે એના માના અગેન એના આદેશના વિરુદ્ધ ક્યારે પણ ન જતો. તો એ કે એની પૂર્તિ કરવાને માટે મને મજબૂરીથી ક્યારેક એક બે વખત અપની પ્રતિજ્ઞા ભંગ કરની પડી, એટલે કે મારી પ્રતિજ્ઞા છે એ પણ મને ક્યારેક ભાંગવી પડી હતી. જન્મદાત્રી જનની કે જન્મ દેવાવાળી જનની માતા, ઇસ જીવન મેં તો તુમ્હારા ઋણ ઉતારને કા પ્રયત્ન કરને કા ભી અવસર ન મિલા. એ કે છે જન્મદાત્રી જનની એટલે હે જનેતા હે માં, ઇસ જીવન મેં એટલે કે આ જન્મમાં તો મને તારું ઋણ ચૂકવવાનો પણ ક્યારે મોકો મળ્યો નથી. ઇસ જન્મ મેં તો ક્યાં યદી મેં અનેક જન્મમાં બી સારે જીવન પ્રયત્ન કરું તો બી તુમશે ઉરુણ નહીં હો શકતા. એ બાળક એને કહે છે એને મા પ્રત્યે બહુ જ વાલ અને એટલે એની માતા એને મા પ્રત્યે હતું જે લાગણી ભાવ હતો ને, એટલે કહે છે કે હે માં હું તારે આ જન્મમાં તો શું હું અનેક જન્મ લઉં ને અને અનેક દરેક જન્મમાં જેટલા જન્મ લઉં એ દરેક જન્મમાં હું જો તારો ઋણ ચૂકવવાનો પ્રયત્ન કરું ને તો પણ હું કદી કે મુક્ત એનામાંથી થઈ શકું નહીં. ઉઋણ એટલે કે હું તો તારો તો પણ લેણદાર જ બનીને રહું. જીશ પ્રેમ તથા દ્રઢતા કે સાથ તુમને ઇસ તુચ્છ જીવન કા સુધાર કિયા હૈ. એ કે જે રીતના તે મને પ્રેમ આપી તથા દ્રઢતા એકદમ મક્કમતા એને શીખવાડી હતી, દ્રઢતા શીખવાડી હતી, એનામાં બધા જ એવા ગુણોના સંસ્કારોનું સિંચન કર્યું હતું, એટલે કે એ તે મને જે આપ્યું છે ને એ દ્રઢતા કે સાથે તુમને તુચ્છ જીવનિકા સુધાર કિયા હૈ કે આ સામાન્ય એક જીવ હતો કે હું સામાન્ય નહીતર જીવત જો તું મારો આવી રીતના સારી રીતના ઉછેર ન કરત, આટલા બધા સંસ્કારોનું સિંચન ન કરત જો તું મારામાં તો એ કે હું આવું મારું સારું જીવન જીવી શકત નહીં. કે આવો તુચ્છ જીવન હતો એને તે સુધારી અને અવર્ણનીય કર્યું છે. અવર્ણનીય એટલે જેનું વર્ણન કરી શકાય નહીં એટલું તે મારું જીવન તે કિંમતી બનાવી દીધું છે. મુજે જીવન કી પ્રત્યેક ઘટના કા સ્મરણ હે કે તુમને જીસ પ્રકાર અપની દેવવાણી કા ઉપદેશ કરકે મેરા સુધાર કિયા હૈ. કે મુજે જીવન કી પ્રત્યેક ઘટના કા સ્મરણ હૈ એટલે કે નાનો હતો ને ત્યારથી કરી અને મોટો થઈ અને એ પાર્ટીમાં ગયો ત્યાર સુધી કે પ્રત્યેક ઘટના કા સ્મરણ એટલે હરેક ઘટના હરેક પ્રસંગ મને યાદ છે. એટલે કે પહેલે તો એના ઘર એ લોકોના ઘરમાં બહુ જ સંઘર્ષ થતો હતો ને. શરૂઆતમાં આપણે આવ્યું કે એની માતાની ઈચ્છા હતી પણ એના પપ્પા અને દાદી એના વિરોધ હતા, તો એ એના ફેમિલીમાં પણ પરિવારમાં બહુ સંઘર્ષ કરી અને આ સ્થાન ઉપર પહોંચ્યા હતા. એટલે છોકરો કે મને હરેક વસ્તુ દરેક પ્રસંગ ઘટના મને યાદ છે. તુમને જીસ પ્રકાર અપની દેવવાણી કા ઉપદેશ કરકે મેરા સુધાર કિયા હૈ. એ કે તારી દેવવાણીનું એટલે કે દેવવાણી એટલે કે માતાજી જેવી ભગવાન જેવી એની માને ભગવાનની સમાન દેવી દેવતાની સમાન માનતો હતો દીકરો, એટલે કે આવી તારી દેવવાણીથી તે મારા જીવનને શું કર્યું છે સુધાર્યું છે. તુમારી દયા સે હી મેં દેશ સેવા મેં સંલગ્ન હો શકા. એ કે તમારી દયાથી જ હું આ મારી દેશ સેવાની અંદર સંલગ્ન થઈ શક્યો છું એટલે કે જોડાઈ શક્યો છું. ધાર્મિક જીવન મેં ભી તુમારે પ્રોત્સાહનને સહાયતા દી.
કે દેશ સેવાની અંદર તો ભલે મેં પ્રગતિ કરી, પણ મારી આધ્યાત્મિક એટલે કે ધાર્મિક જીવન જે છે એનામાં પણ તે જ મને પ્રયત્ન કર્યા છે, પ્રોત્સાહન કર્યા છે આગળ વધારવાને માટે, તે જ મને પ્રેર્યો છે. જો કુછ શિક્ષા મૈને ગ્રહણ કી ઉસકા બી શ્રેય તુમી કો હે. કે જેટલી પણ મેં કાંઈ શિક્ષા ગ્રહણ કરી છે ને એનો શ્રેય એટલે યશ અથવા ફાળો એ તને આભારી જ છે. જીસ મનોહર રૂપ સે તુમ મુજે ઉપદેશ કરતી થી, કે જેવે મનોહર રૂપથી એટલે એકદમ સુંદર રૂપથી બાળકને સમજાવવું હોય તો બાળક બનવું પડે, એટલે કે એવા સુંદર રૂપથી તે કે મને સુધાર્યો છે, એનામાં પ્રયત્નો કર્યા છે મનોહર રૂપથી સુંદર રૂપથી. તું મુજે ઉપદેશ કરતી હતી, તું મને શીખવતી હતી. ઉસકા સ્મરણ કર તુમારી મંગલમય મૂર્તિ કા ધ્યાન આ જાતા હે. કે એને હું યાદ કરું ને તો તારી મંગળમય મૂર્તિ એટલે મંગળમય એટલે બધું શુભકારી, શુભ કરવાવાળી તારી મૂર્તિ મને યાદ આવી જાય છે, મારા નજરની સમક્ષ ખડી રહે છે. ઓર મસ્તક ઝુક જાતા હે અને માથું નમી જાય છે. તુમે યદી મુજે તોડના ભી તાડના ભી દેની હુઈ તો બડે સ્નેહ સે હર બાત કો સમજા દિયા. તાડના ભી દેની હુઈ એટલે ગુસ્સો કરવો હોય, વઢવું હોય, હાકલ નાખવી હોય તો પણ કે તે બડે સ્નેહ એટલે એકદમ પ્રેમની સાથે હર બાત કો સમજા દિયા એટલે દરેક વાતને તે એવી જ રીતના પ્રેમની સાથે સમજાવી છે. યદી મૈને ધૃષ્ટતાપૂર્ણ ઉત્તર દિયા તબ તુમને પ્રેમ ભરે શબ્દો મેં યહી કહા કે તુમે જો અચ્છા લગે વહ કરો. કે યદી મૈને ધૃષ્ટતાપૂર્ણ એટલે એકદમ નાનું બાળક હોય તો ક્યારેક કેવી રીતના બોલે, ક્યારેક કેવી રીતના બોલે, એટલે કે મેં ક્યારેક આમ ગુસ્સાથી તરછોડીને પણ જવાબ આપ્યો હોય ને તો પણ કે તું મને સામે પ્રેમથી જ બોલાવતી અને પ્રેમથી જ જવાબ આપતી કે તુમે જો અચ્છા લાગે એટલે તને જે સારું લાગે એ કર. કિંતુ એસા કરના ઠીક નહીં હે. ક્યારે એની મમ્મી એને સાવ ના તો કંઈ જ ન દેતી પણ એવી રીતના પ્રેમથી સમજાવતી કે આ તારા માટે યોગ્ય નથી પણ એ છતાં પણ તને જેમ સારું લાગે એમ તું કર. ઈશ્કા પરિણામ અચ્છા ન હોગા, એનું પરિણામ છે એ સારું નહીં આવે. જીવનદાત્રી કે જીવનદાત્રી એટલે જીવન આપવાવાળી. તુમને ઈસ શરીર કો જન્મ દેકર કેવલ પાલન પોષણ હિ નહીં કિયા બલ્કિ આત્મિક ધાર્મિક તથા સામાજિક ઉન્નતિ મેં તુમે મેરે સદૈવ સહાયક રહી. કે તું ખાલી મારું કે શરીર કો જન્મ દેકર કેવલ પાલન પોષણ, કે માત્ર શરીરને જન્મ દઈ અને માત્ર તે મારું પાલન પોષણ નથી કર્યો, બલ્કી એટલે કે પરંતુ પણ આત્મિક એટલે આત્માનું ધાર્મિક તથા સામાજિક ઉન્નતિ એટલે સામાજિક પ્રગતિ માં પણ તે મારી સદૈવ સહાયક એટલે કાયમને માટે તું મારી સહાયક રહી છો. જન્માંતર પરમાત્મા એસે હિ માતા દે, કે દરેક જન્મમાં મને પરમાત્મા આવી જ મારી માતા આપે. અહીંયા એને પોતાની મા વિશેનો ઋણ ચૂકવવા માટે એને માને કહે છે કે તે મારી જિંદગીમાં તારું શું સ્થાન છે અને તે તારી જિંદગીમાં મારા આગળ વધવાને માટે કે હું મારી પ્રગતિ કરું એના માટે તે કેટકેટલાય પ્રયત્નો કર્યા છે એ બધું એને કહે છે. અને દીકરો એને કહે છે કે અત્યારે મેં જે કાંઈ પણ શિક્ષા પ્રાપ્ત કરી છે એ પછી આધ્યાત્મિક ક્ષેત્રે હોય, આત્માના ક્ષેત્રે હોય, સામાજિક ક્ષેત્રે હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્રે હોય, શિક્ષણ ક્ષેત્રે હોય, પણ એનો બધો જ યશ એ તારા ફાળે જાય છે.
એમ કરી અને પોતાની માને એમ કહે છે કે હે જન્મદાત્રી, તું મારી જીવન આપવાવાળી છો ને મારી માં, કે હું આ જન્મમાં તો તારો ઋણ નહીં જ ચૂકવી શકું, પરંતુ એ કે આના પછી પણ હું કેટલાય જો જન્મ લઉં ને તો પણ હું દરેક જન્મમાં જો પ્રયત્ન કરું ને એ છતાં પણ હું તારા ઋણમાંથી તો ક્યારે પણ હું મુક્ત થઈ શકીશ નહીં, ગમે એટલા જન્મ ધારણ કરું ને એ છતાં પણ હું લેણદાર જ રહી જઈશ. અને છેલ્લે પ્રાર્થના કરે છે કે મને જ્યારે ક્યારે પણ જન્મ ફરી પાછા જો જન્મ લેવાનું થાય, પૃથ્વી ઉપર મને જન્મ મળે ને, તો પણ કાયમને માટે મને તારા જેવી જ માતા મળે. એના પછી આગળ જોઈએ તો મહાન સે મહાન સંકટ મેં ભી તુમને મુજે અધીર નહીં હોને દિયા. એની માને હજી પણ કહે છે કે મહાનથી માન ગમે એવા મુશ્કેલ પરિસ્થિતિ આવે, અગ્રામાં અગ્રો સંકટ આવી પડે, અગ્રામાં અગ્રી સમસ્યા આવી પડે, તો પણ તે મને ક્યારે અધીરો બનવા કે હારી જવા દીધો નથી. સદૈવ અપની પ્રેમભરી વાણી કો સુનાતે હુએ મુજે સાંત્વના દેતી રહી. સદૈવ એટલે કાયમને માટે તે મને તારી પ્રેમભરી વાણીને સંભળાવી અને સાંત્વના એટલે કે હિંમત તું આપતી રહી છો. તુમારી દયા કી છાયા મેં મેને અપને જીવનભર મેં કોઈ કષ્ટ અનુભવ ન કિયા, કે તારી દયા હતી ને, તારી માથે છત્રછાયા હતી ને, એટલે મેં મારા આખા જીવન દરમિયાન કોઈ જ કષ્ટ ન, એટલે કે ક્યારે જ કોઈ મુશ્કેલી કે દુઃખ કે કષ્ટ એનો અનુભવ પણ તે મને કરવા દીધો નથી. ઇસ સંસાર મેં મેરી કિસી ભી ભોગ વિલાસ તથા ઐશ્વર્ય કી ઈચ્છા નહીં, એ કે આ સંસારમાં મારી એવી કોઈ જ ભોગ વિલાસની કે એવી સંસાર ભોગવવાની એશો આરામવાળી જિંદગી જીવવાની એવી મારી કોઈ જ ઈચ્છા છે નહીં. કેવલ એક ઈચ્છા હે વહ યહ કે એક બાર શ્રદ્ધાપૂર્વક તુમારે ચરણો કી સેવા કરકે અપને જીવન કો સફલ બના લેતા, કે માત્ર મારી કોઈ જ સંસારમાં ઈચ્છા નથી, માત્ર મારી એક જ ઈચ્છા છે કે એક ઈચ્છા મારી જો પૂરી થાત તો એ કે એક જ હતી કે શ્રદ્ધાપૂર્વક તારા ચરણોમાં સેવા કરી અને મારું જીવન હું સફળ બનાવી લઉં, બસ મારી કે એક જ એવી ઈચ્છા ખાલી બાકી હતી. કિંતુ યહ ઈચ્છા પૂર્ણ હોતી નહીં, પરંતુ એ કે આ ઈચ્છા છે મારી એ મારી ક્યારે પણ પૂર્ણ થઈ શકે એમ નથી, પૂર્ણ હોતી નહીં દેખાઈ દેતી, કે મારી એવી ઈચ્છા છે પરંતુ એ મને ક્યારે પણ આ મારી ઈચ્છા પૂર્ણ થાય એવું ક્યારે પણ મને જોવા મળતું નથી. ઓર તુમે મેરી મૃત્યુ કી દુઃખદ ભરી ખબર સુનાઈ જાયગી, અને મારી મૃત્યુની દુઃખ ભરી ખબર છે એ એના સમાચાર તને મળશે. એની માને પહેલેથી જ એલર્ટ કરી નાખે છે કે દેશ સેવામાં ગયો છે, ક્રાંતિકારી બન્યો છે, તો એની માને પત્ર લખીને કહે છે કે આવું બધું છે એના એના હૃદયમાં એની માતાનું સ્થાન સૌથી વિશેષ છે, પરંતુ ક્યારે પણ એવું બન્યું નથી કે એની માને યાદ ન કર્યો. એટલે એની માતાને કહે છે કે મારે આ સંસારમાં આવી કોઈ જ ઈચ્છા નથી, માત્ર એક જ મારી એવી ઈચ્છા હતી કે હું તારી સેવા કરી અને મારો આ જન્મ છે એ હું સફળ બનાવી લઉં, પણ એ ઈચ્છા એ મારી પૂરી થાય એવું મને લાગતું નથી. અને એના પહેલાં આવી ઈચ્છા પૂરી થાય એના પહેલાં જો તને એવા સમાચાર આવે મારા મૃત્યુના, હવે એ માતાએ પોતાના દીકરા માટે તો કેટલું કર્યું હતું, તો એને કેટલો એના પ્રત્યે પ્રેમ ભાવ હોય બરાબર, તો ત્યારે એને જો એના જ્યારે પણ પોતાના સ્વજનના મૃત્યુના સમાચાર મળે તો
નિસંકોચ કે એને આઘાત લાગે, એટલે એ કહે છે કે આવા દુઃખભર્યા જો સમાચાર તને સાંભળવા મળે તો માં મુજે વિશ્વાસ હે કે તુમ યહ સમજ કર ધૈર્ય ધારણ કરોગી કે તુમારા પુત્ર માતાઓ કી માતા ભારત માતા કી સેવા મેં અપને જીવન કો બલી દેવી કી ભેટ કર ગયા. એ કે કે તને જ્યારે પણ મારા આવા સમાચાર સાંભળવા મળે ને તો મને એ કે કે માં તારી ઉપર પૂરો વિશ્વાસ છે કે તું એમ સમજી અને ધીરજ રાખજે, તને પોતાને ખુદને આશ્વાસન આપજે કે મારો દીકરો છે ને એ તો માતાઓની માતા જે ભારત માતા છે ને એની સેવામાં એના જીવનમાં એને બલિદાન કે એના માટે કરી અને એ મેં ભેટ આપ્યો છે, બલિદાન આપ્યું છે મેં મારા દીકરાનું. ઓર ઉસને તુમારી કોખ કલંકિત ન કી, અને એને તારી કોખ છે એ ક્યારે પણ કલંકિત એટલે કે ખરાબ કરી નથી, તને તારી કોખને લજવી નથી. અપની પ્રતિજ્ઞા પર દ્રઢ રહા, પોતાની પ્રતિજ્ઞા ઉપર એ દ્રઢ રહ્યો. જબ સ્વાધીન ભારત કા ઇતિહાસ લિખા જાયગા, એ કે કે જ્યારે સ્વાધીન ભારતનું એટલે કે એવા ભારતનો ઇતિહાસ છે એ લખવામાં આવશે. તો ઉસકે કિસી પૃષ્ઠ પર ઉજ્જવલ અક્ષરો મેં તુમારા ભી નામ લિખા જાયગા, તો એ કે કે એના કોઈક પાના ઉપર, એ કે કે આવું જ્યારે થશે ને ત્યારે એ કે કે હું મારી પ્રતિજ્ઞા ઉપર દ્રઢ રહ્યો, મક્કમ રહ્યો, ત્યારે સ્વાધીન ભારત કા ઇતિહાસ લખા જાયગા, આપણા ભારતનો એ કે કે જ્યારે ઇતિહાસ લખવામાં આવશે ને ત્યારે એના પૃષ્ઠ પર એટલે કે પાનાઓ પર ઉજ્જવલ અક્ષરો મેં, ઉજ્જવલ અક્ષરો મેં એટલે ઉજળા અક્ષરોથી તુમારા બી નામ લિખા જાયગા, તારું પણ નામ એની અંદર લખવામાં આવશે. ગુરુ ગોવિંદસિંહજી કી ધર્મપત્નીને જબ અપને પુત્રો કી મૃત્યુ કી ખબર સુની તો બહુત પ્રસન્ન હુઈ થી, ઓર ગુરુ કે નામ પર ધર્મ રક્ષાર્થે અપને પુત્ર કો બલિદાન પર મીઠાઈ બાટી હતી. કે ગુરુ ગોવિંદસિંહ હતા ને એની જે ધર્મપત્ની હતી એ પોતાના મૃત્યુની ખબરથી બહુ જ પ્રસન્ન થઈ હતી, પોતાના બે દીકરાઓના મૃત્યુની પ્રસન્નથી ખબરથી પ્રસન્ન એટલે કે ખુશ થઈ હતી, અને પોતાના ગુરુના નામ પર ધર્મની રક્ષા કરવાને માટે પોતાના દીકરાઓની બલિદાન પર મીઠાઈ બાટી હતી, એટલે દીકરાઓની બલિદાન દીધો એના ઉપર એને મીઠાઈ વેચી હતી. કે જન્મદાત્રી વરદો કી અંતિમ સમય મેં ભી મેરા હૃદય કિસી પ્રકાર વિચલિત ન હો, એ કે કે અંતિમ સમય વખતે પણ મારો જ્યારે શ્વાસ, અંતિમ શ્વાસ હું લેતો હું, છેલ્લા શ્વાસ જ્યારે હું ભરતો હું ત્યારે પણ મારા શ્વાસ છે એ ક્યારે પણ વિચલિત થાય નહીં, મારે જે ભારત માતા પ્રત્યેનો અને તારા પ્રત્યેનો ભાવ છે એવી એ મારી ભાવનામાં ક્યારે પણ બદલાવ આવે નહીં. ઉર તુમારે ચરણ કમલો કા પ્રણામ કર, મેં પરમાત્મા કા સ્મરણ કરતા હુઆ શરીર ત્યાગ કરું, કે કે છેલ્લે જ્યારે મારો અંતિમ સમય આવે ને ત્યારે પણ એ કે કે હું તારા ચરણ કમળનો સ્પર્શ કરી, તારા ચરણોને યાદ કરી, તારા ચરણોમાં વંદન કરી અને પછી મારા અંતિમ શ્વાસને હું ત્યાગું. આવા દીકરાઓમાં અને માતામાં સમજ હોય છે, આટલો નાની ઉંમરનો દીકરો પણ એ દેશ સેવા એટલે દેશ માટે ભારત માતા પ્રત્યે પણ એના દિલમાં કેટલો જનૂન ભાવ રહેલો છે, ત્યારે તો આટલી નાની ઉંમરમાં જે એની એન્જોય કરવાની, ભોગવિલાસ કરવાની ઉંમર હોય છે એ ઉંમરમાં એ દેશ સેવાને કાચે બધા જ પોતાના સુખ સંપત્તિ ભોગવિલાસ મૂકી ઘરનો ત્યાગ કરી અને દેશ સેવાને અર્થે નીકળી પડાય છે,
અને પોતાની માતાને પણ આટલું આશ્વાસન અને ઋણ અદા કરી આપી અને સમજાવે છે કે હું તારો કાયમને માટે ઋણી રહીશ અને જી કાંઈ હું છું એ તારા હિસાબે જ છું. પરંતુ ક્યારે પણ એ કે તને મારા મોતના એટલે આવા દુઃખના સમાચાર મળે ને તો તું ભાંગી નહીં પડતી, તું તારામાં ધીરજ બનાવી રાખજે અને એવું માનજે કે માતાઓની માતા જે ભારત માતા છે ને એને મેં મારો દીકરો સમર્પિત કર્યો છે, મેં બલિદાન આપ્યું છે. એ કે તો ક્યારેક એ કે જ્યારે ભારતનો ઇતિહાસ લખાશે ને ત્યારે એના ઉજ્જવળ પાના ઉપર ઉજ્જવળ અક્ષરેથી મારી સાથે તારો પણ એની અંદર નામ ચમકશે અને આપણે બંને છે એ કાયમને માટે આપણે અમર બની જાશું. આટલાક નાનકડા દીકરામાં પણ આવી ઊંડી સમજ હોય છે. એ સમજ ઊંડી સમજ ક્યારે આવી કે જ્યારે માતાએ એનો બાળપણથી જ ઉછેર એવો કર્યો હતો. એની માની કુખ જ એની માતા જ એટલે એવી સંસ્કારી હતી કે જેના બાળક છે એ પણ એવા સંસ્કારી અને આવા વીર પુરુષ જ બને. તો એને પોતાની માતાએ બાળકનું નાનપણથી એવો ઉછેર કર્યો હતો જેના હિસાબે એ પોતે એનામાં આટલો દેશપ્રેમનો જનૂન રહ્યો કે એના શરૂઆતમાંની તરફ પાઠમાં જો આવ્યું હતું આપણે બધાએ જોયું કે બાળપણથી એનો જે ઉછેર એની માતા કરતી હતી એનામાં જે સંસ્કારનું સિંચન કરતી હતી અને પછી છોકરાને જ્યારે એવી ઈચ્છા થઈ હતી ત્યારે એના ઘરમાં એના પપ્પાએ અને દાદીએ બહુ જ વિરોધ કર્યો હતો. તો એના પપ્પાએ અને દાદીએ વિરોધ કર્યો ત્યારે એની માતા જો એને સપોર્ટ ન કરત એટલે કે સાથ ન આપત એને તો એ ક્યારે પણ આ સ્થાન સુધી પહોંચી શક્યો ન હોત. તો એ એમને સામાન્ય જીવની જેમ જેમ સામાન્ય મનુષ્ય આપણે બધા જીવીએ છીએ આપણા ઘર પરિવાર સંસારની સાથે ભોગવિલાસ કરીએ છીએ અને આપણી જિંદગી પસાર કરીએ છીએ એવી જ રીતના એ કે હું સામાન્ય જીવની જેમ જ હું રહેત અને મારી જિંદગી એમને સામાન્ય રીતે જ હું પસાર કરત. પરંતુ એની માતા એને કહે છે કે જો એ કે તારો આવો મનોહર રૂપ ન હોત અને તે આવા સંસ્કારમાં મારામાં આવા સંસ્કારોનું સિંચન ન કર્યું હોત ને તો આ તુચ્છ જીવી તુચ્છ જ રહી જાત, સામાન્ય જ રહી જાત, ક્યારે પણ આટલો સુધરત નહીં. આવી રીતના પોતાની માતાને બહુ આશ્વાસન આપતો પત્ર લખે છે અને પત્રમાં સમજાવે છે કે મને બાળપણથી માંડીને અત્યાર સુધીની બધી જ ઘટનાઓ બધા જ નાના નાના પ્રસંગો મને યાદ છે, હું ક્યારે પણ કોઈ જ વસ્તુને હું ભૂલ્યો નથી. દરેક વસ્તુ મને સ્મરણ યાદ છે અને એ બાળપણની દરેક વસ્તુને જ્યારે પણ હું યાદ કરું છું ત્યારે મારી નજર સમક્ષ હું તને જ હંમેશાને માટે નિહાળું છું. આમ કહી અને પોતાને અને પોતાની માતાને સાંત્વના આપે છે અને છેલ્લે માતા પાસે એ એક જ આશીર્વાદ માગે છે કે હે માં, મારો જ્યારે અંતિમ શ્વાસ લેવાનો સમય આવે ત્યારે તું મને એવા આશીર્વાદ આપ કે ત્યારે મારા મન ક્યારે પણ ડગી ન જાય અને મને તારા પ્રત્યે અને ભારત માતા પ્રત્યે દેશ પ્રત્યે જે પ્રેમ છે જે સેવાની મારી ભાવના છે એ એવી ને એવી દ્રઢ અને મક્કમ રહે અને હું એની સાથે જ મારા શ્વાસને છોડું. આવા પોતાની માતા પાસે આશીર્વાદ માગે છે અને એને પોતાના માતાની આશીર્વાદ ઉપર પૂરેપૂરો વિશ્વાસ હોય છે કે મારા માતાના આશીર્વાદ જ છે એ ક્યારે પણ મને ખોટા પડે નહીં. એટલે કે આખું એને પોતાનું જીવન છે એ પોતાના માતાને આધારિત જ બનાવ્યું હતું અને એના માતાનો જ એને જીવન બનાવવામાં અને આટલી પ્રગતિના પંથે પહોંચાડવામાં સૌથી વધારે જો શ્રેષ્ઠ ફાળો હોય તો એ ફાળો એની માતાનો જ રહેલો હતો અને માતાના હિસાબે જ એ પોતે આજે આ દેશ સેવાને કાજે ખપી ગયા હતા. જય શ્રી સ્વામી નારાયણ. મિત્રો, એના પછી જે આપણે આ પાઠ અહીંયા પૂરો થાય છે હવે સ્વાધ્યાયના પ્રશ્નો છે. તો એ સ્વાધ્યાયના પ્રશ્નો
હું તમને ટીક કરું છું, એ તમને તમારી નોટબુકમાં લખી લેવાના છે. પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3 આ લખી અને તમે તમારી પ્રશ્નની ફેર નોટમાં રેડી રાખજો.